શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું, તો બીજી તરફ નહેર સહિતની અવાવરૂ જગ્યાએ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરતા લોકલાગણી દુભાઈ છે. જોકે શહેરની એક સમિતિ દ્વારા 1000થી વધુ પ્રતિમાને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં તેનું પુનર્વિસર્જન કરવામાં આવ્યું હતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવો પણ બનાવાયા હતા, પરંતુ કેટલીક મૂર્તિઓનું વિસર્જન નહેરમાં અને અનેક અવાવરૂ જગ્યાએ કરવામાં આવી હતી, જેથી સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા ડિંડોલી ચલથાણ જેવા અનેક વિસ્તારોમાં નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી પીઓપીની અને માટીની બનેલી ગણેશજીની પ્રતિમાને બહાર કાઢી દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવ્યું હતું. ઉધના પાંડેસરાના 100થી વધુ સ્વયંસેવકોએ આ કાર્ય કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ દશામાની મૂર્તિઓ પણ આવી જ રીતે નહેરોમાં રઝળતી જોવા મળી હતી, જેમણે ફરીથી દરિયામાં વિસર્જિત કરાઈ હતી. પીઓપીની મૂર્તિની તેમજ નહેરોમાં વિસર્જન કરવાની મનાઈ હોવા છતાં લોકો દ્વારા કરાયેલી અવામનાને કારણે અનેક ગણેશ ભક્તોની લાગણી દુભાઈ છે. સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષે કહ્યું કે 10 દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા દેવી દેવતાની પ્રતિમાઓને આ રીતે ગંદા પાણીમાં વિસર્જન કરવું દુઃખદ છે. અમારી સંસ્થા છેલ્લા 5 વર્ષથી આ કાર્ય કરે છે. એ લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ દર વર્ષે આ પરિસ્થિતિ જોવા મળે છે. વીર સેના ગ્રુપ તેમજ અન્ય સંગઠનોના સભ્યો પણ સહભાગી થયા હતા. ગણેશજીની મૂર્તિઓ વારંવાર અમારી સંસ્થા દ્વારા કરતા આવ્યા છે અને વારંવાર કલેક્ટરશ્રીને, કમિશનરશ્રીને, તમામને આવેદન પણ આપતા આવ્યા છે કે પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ મૂકો. તેમ છતાં પણ પીઓપીની મૂર્તિનું વેચાણ પૂરજોશમાં ચાલે તેના આધારે આજે દિંડોલી ખાતે નહેરમાં નહીં નહીં કરતા 1000થી પણ વધુ શ્રી ગણેશજીની મૂર્તિ અર્ધ વિસર્જિત હાલતમાં જોવા મળી. આપણે જો વિડીયોમાં નિહાળીશું તો આપને ખ્યાલ આવશે કે જે મૂર્તિઓ જે ભક્તજનો દ્વારા મૂકવામાં આવી હતી, એક ગટર જેવા પાણી, જ્યાં પાણી વહેતું જ નથી અને પાણી સ્ટોપ છે, નહીં નહીં કરતા 1 ફૂટથી પણ ઓછું પાણી હોય છે, એવા પાણીઓમાં શ્રી ગણેશજીની મૂર્તિઓ રઝળતી હાલતમાં જોવા મળી. અને તે અમારી સંસ્થાના 100થી વધુ યુવાઓ દ્વારા આજે મૂર્તિ તમામ કાઢી છે અને એ મૂર્તિઓ કાઢી હજીરા ખાતે દરિયામાં પૂર્ણ વિસર્જન કરવાના છે. હું તંત્રને પણ અને પ્રશાસનને એક જ અપીલ કરવા માંગુ છું કે પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, અને જો આવતા સમયમાં જો પ્રતિબંધ નહીં મૂકશે, તમારી સંસ્થા આપ શ્રી ધરણા પ્રદર્શન કરીશ અને જે પણ લાગતા વર્ષ છે તેના પર પોલીસ ફરિયાદ પણ અમે કરીશું.